વાણિયામાં હું જેને મોકલું છું તે ભેદભાવ વગર મારો અંશ તરીકે મોકલું છું. ગીતામાં ભગવાને એમ કીધું છે કે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ દુનિયામાં મોકલેલો તમામ જીવ એ મારો અંશ છે આવું માનીને જીવજો. તો પછી હું ને તમે ભેદભાવ રાખનારા કોણ કે આ ઊંચો આ નીચો આ ગરીબ આ પૈસાદાર? ના, બધાને પોતાના સામર્થ્યમાં જે મળ્યું તે કર્મને આધીન મળ્યું છે અને એનો ભોગવટો પોતે કરે છે. એમાં કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ તવંગર નહીં, પણ એ ભાવથી જીવવાનું કે ભગવાનનો મોકલેલો આ અંશ છે, બસ યહી બાત હૈ. તો જો એ ભાવ જ્યારે કેળવાઈ જશે ત્યારે આ બધો જ પરિવાર આપણો પોતાનો લાગશે કે વસુધૈવ કુટુંબકમ. આખી ધરતી ઉપર રહેલો જીવ એ મારું સંતાન, મારો મારો મિત્ર, મારો મારો પરિવાર, આવો ભાવ થશે. સમદર્શી બનવું. આપણી બધાની બુદ્ધિમાં ભેદ પડ્યો છે, આપણી બધાની દ્રષ્ટિમાં ભેદ પડ્યો છે. તમને સીધું ઉદાહરણ આપું તો આપણે ત્યાં રાત્રે કોઈ 12 વાગે સંત આવે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ અતિથિ અભ્યાગત આવે અને 12 વાગે 1 વાગે આવીને એમ કહે કે મને ભૂખ લાગી છે અને જમવાનું બનાવી દો. એટલે જો પડ્યું હોય તો આપણે આપીએ, નાય ન પાડીએ, અને કદાચ ન પડ્યું હોય તો બનાવવાનો વારો આવે એટલે તરત કહી દઈએ કે કંઈ આ ટાઈમ છે તમારો આવવાનો, 12 વાગ્યા 2 વાગ્યા, અત્યારે તમે દોડ્યા આવો તો બધું પતી ગયું હોય, રસોડામાં કાંઈ રહ્યું નથી, જાઓ કાલે સવારે આવજો, આપણે તરત ના પાડી દઈએ છીએ. પણ માની લો કે રાત્રે 12 વાગે તમારા પિયરથી ભાઈ આવે તો તમે ના પાડો? એ એમ કે હું જમીને આવ્યો છું તોય તમે ગરમા ગરમ રસોઈ બનાવીને જમાડશો ને? તો જે ભાવ આપણા ઘરે આપણો ભાઈ આવે ત્યારે થાય છે, એ જ ભાવ આપણા ઘરે કોઈ સંત બ્રાહ્મણ વિદ્વાન કે અતિથિ આવે ત્યારે પણ જો થાય તો સમજવાનું આપણી અંદર ધર્મ હજી ટક્યો છે સાહેબ. તો આપણી અંદર ધર્મ ટક્યો છે, નહીતર સમજવાનું ધર્મ ચાલ્યો ગયો છે. તો ધર્મનું લક્ષણ છે સમદર્શી બનવું. ધર્મનું પછીનું લક્ષણ બતાડ્યું વેર ભાવ વગર જીવવું. કોઈની સાથે શત્રુતા ન કરવી, કોઈની નિંદા ન કરવી, કોઈની ગેરહાજરીમાં કોઈની વાતો ન કરવી. કોઈ વ્યક્તિ હાજર હોય અને આપણે એની વાતો કરીએ કે એની ભૂલો એને કહી દઈએ કે ચાલો તમે આમ કર્યું તેમ કર્યું, અમને ન ગમ્યું, ચાલો ખેર, ત્યાં સુધી તો વાંધો નહીં, પણ તે વ્યક્તિની પીઠ પાછળ એની વાતો કરવામાં આવે એને આપણું શાસ્ત્ર નિંદા કહે છે. એને આપણું શાસ્ત્ર, ટૂંકમાં આપણી કાઠિયાવાડની ભાષામાં કહું તો એને પારકી પંચાત કહે છે. એને કોઈની વાતો કરવાનો, કોઈની નિંદા કરવાનો આપણને ઈશ્વરે સોંપ્યું નથી. કોઈની સાથે વેર રાખ્યા વગર જીવવાનું કીધું છે. આપણે ત્યાં કાઠિયાવાડમાં એક શબ્દ બહુ સારો વપરાય છે, ઘેલો. ઘેલો, ઘેલો એટલે ખબર છે ઘેલો કોને કહેવાય? તો કે ઘેલો એટલે જેને બહુ લાંબી ગતાગમ ન હોય એને ઘેલો કહેવાય. જેને જે બુદ્ધિ વગરનું કામ કરે, જેને મૂર્ખામીનું કામ કહેવાય, એવું જે વર્તન જેનું આચરણ હોય એને આપણું શાસ્ત્ર ઘેલો કહે. આપણા કાઠિયાવાડની ભાષામાં ઘેલો શબ્દ વપરાય. એવા 4 ઘેલા હતા, 4 ઘેલા. એ 4 ઘેલાની તમને વાત કરું. પેલો ઘેલો, પેલો ઘેલો કામ વિનાનો ઉઠે વેલો, બીજો ઘેલો પાદરે નદીને પોતે મેલો. પેલો ઘેલો કામ વિનાનો ઉઠે વેલો, બીજો ઘેલો પાદરે નદીને પોતે મેલો. પેલો ઘેલો કામ વિનાનો ઉઠે વેલો, વેલા જ ઉઠવું જોઈએ, આપણી ના નથી. આપણું શાસ્ત્ર કહે છે, મહાપુરુષો કહે છે, રાત્રે વહેલા જે સુવે ને વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે ને સુખમાં રહે શરીર. વહેલું ઉઠવું જોઈએ, ના નથી, પણ જો વહેલા ઉઠીને આપણે કોઈને નડતા હોઈએ તો વહેલા ન ઉઠાય. વહેલા ઉઠી અને આપણું કામ આપણે જાતે કરી લેતા હોઈએ અને ભજન કરવા બેસી જતા હોઈએ તો વહેલા જાગવામાં વાંધો નથી, પણ વહેલા ઉઠીને 5 જણાને હેરાન કરવાના હોય તો ન ઉઠાય સાહેબ. તો પહેલો ઘેલો કામ વિનાનો ઉઠે વેલો. પહેલો ઘેલો કામ વિનાનો ઉઠે વેલો,
બીજો ગેલો પાદરે નદીન પોતે મેલો, ત્રીજો ગેલો જરૂર હોય ખડકી ની તોય મૂકે ડેલો, ત્રીજો ગેલો જરૂર હોય ખડકી ની તોય મૂકે ડેલો, અને ચોથો ગેલો પારકી પંચાયતમાં પોતે પેલો, ચોથો ગેલો પારકી પંચાયતમાં પોતે પેલો. પેલો ગેલો કામ વિનાનો ઉઠે વેલો, બીજો ગેલો પાદરે નદીન પોતે મેલો. પાદરમાં નદી વહી જતી હોય ને નાયા વિનાનો રહી જાય એટલે કઈ નદી? તો કે આ જ્ઞાન સરિતા. ગામમાં કથા બેઠી હોય પણ પોતે ક્યારેય કથામાં જવા એક ડગલું પણ ભરે નહીં અને એક શબ્દ પણ કથાનો એના કાને પડે નહીં, એને કહેવાય પાદરે નદીન પોતે મેલો. હરિદ્વાર સુધી આવે, ગંગામાં ડૂબકી મારવી છે પણ અંગૂઠો બોળીને એમ કે પાણી બહુ ટાઢું છે, આમાં નો નવાય, હું ઘરે જઈને નાહી લઈશ. પાદરે નદીન પોતે મેલ. ત્રીજો ગેલો જરૂર હોય ખડકીની તોય મૂકે ડેલો, એને કહેવાય 15,000 ની આવક હોય તો 12,000 નો ખર્ચ કરાય, 3,000 બચાવીને રખાય કે આગળના કપરા સમયમાં કામ આવશે, પણ 15,000 ની આવકમાં 25,000 નો ખર્ચ કરે એવા વ્યક્તિને કહેવાય જરૂર ખડકીની તોય મૂકે ડેલો. ખડકીની જરૂર હોય તો એમાં જ રોડવી લેવાય, બીજાના ડેલા જોઈને આપણે ખડકી પાડી ન દેવાય ને, આપણા ડેલા મૂકવા જાય તો માથે લેણા થાય સાહેબ. આપણે જેટલી જરૂરિયાત છે એટલો જ ખર્ચ કરાય, બાકી વધારે ખર્ચ કરવા જાય તો. ત્રીજો ઘેલો જરૂર હોય ખડકી ની તોય મૂકે ડેલો, અને ચોથો ઘેલો પારકી પંચાયતમાં પોતે પેલો. બીજાની વાતો જ કરવાની, બીજાની નિંદા જ કરવાની, થાય તો એને વધારે વાલું લાગે, અને સ્વાધ્યાય કરવાનો થાય, હરિભજન કરવાનું થાય તો એને ગમે નહીં, એને કહેવાય ચોથો ઘેલો પારકી પંચાયતમાં પોતે પેલો. અને એવા ધર્મના લક્ષણમાં બતાડ્યું છે સમદર્શી બની અને કોઈની સાથે વિરોધ ન કરવો. વિરોધ કર્યા વગરનું જીવન એ આનંદમય જીવન છે. કારણ વિનાની વાત વાતમાં કોઈ વ્યક્તિને વિરોધ કરવાની આદત હોય, હવે જાવા દો એવું શું કરવું તું આમ તેમ, એ પ્રમાણે નહીં. જો ચલતા હૈ સો ચલને દો સાહબ. કોઈ વ્યક્તિનો કંઈક પ્રગતિનો પંથ ચાલતો હોય, કોઈ વ્યક્તિને લાભ થતો હોય, કોઈ વ્યક્તિ કંઈક સારું કામ કરતો હોય તો એમાં આડો પગ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. સલાહ માગે તો અપાય, સલાહ ન માગે તો સલાહ પણ ન અપાય. આ યુગ એવો ચાલી રહ્યો છે, બધાની બુદ્ધિ સતેજ છે. યાદ રાખજો, હું તો વારે વારે વડીલોને પણ એમ કહું છું કે વડીલો ઘરમાં પણ દીકરો અને વહુ માગે તો જ સલાહ આપજો, ન માગે તો સલાહ ન આપતા. કારણ કે આવો એવો યુગ ચાલ્યો છે સાહેબ કે કારણ વગરની, માગ્યા વગર તમે સલાહ આપશો ને તો ઘરમાં ને ઘરમાં આપણે કાંટાની જેમ દીકરાને ને વહુને ખૂંચવા લાગશું. અને જે ઘરની અંદર વડીલની સલાહ લેવામાં આવતી જ હોય, દીકરા ને વહુ એટલા રળિયામણા હોય કે વડીલની સલાહ વગર ક્યારેય કામ નથી કરતા, વડીલની પૂજા ભગવાન માનીને કરે છે, એ ઘરમાં કોઈ દી વકીલની સલાહ લેવાની જરૂર ન પડે સાહેબ. વડીલની સલાહ લેવા, મેં આજે સાંભળ્યું સાહેબ, આજે મેં બહુ હરખાવું છું આ વાતથી સાહેબ. મને વ્યાસગાદી ઉપરથી કોઈ વ્યક્તિના વખાણ કરવાની આદત નથી, પણ કોઈ સરાહનીય કાર્ય જ્યારે સાંભળવા મળે ત્યારે મને એના ભાગ્ય ઉપર બહુ આનંદ થાય. મેં આજે સાંભળ્યું કે અમારા પરિવારમાં હજી એ રિવાજ ચાલે છે કે અમારા વડીલો જે કે ને એ દીકરાઓ એ કરવું પડે. બહુ આનંદ થયો. મેં આ આયોજકોને આજ સવારમાં મારે મુલાકાત થઈ, બહુ સારી વાત છે, હું બહુ બહુ રાજી થયો બાપ કે રાણા પરિવારમાં હજી એ પદ્ધતિ ચાલે છે કે અમારા વડીલ જે પ્રમાણે માર્ગદર્શન કરે ને એ જ પ્રમાણે અમારા દીકરાઓ, અમારી વહુવારો અમારા ઘરમાં બધું જ વ્યવહાર સંભાળે છે. હજી સુધી અમારા ઘરમાં નાના મોઢે મોટી વાત આવ્યું નથી. આ સાંભળીને એક બ્રાહ્મણ તરીકે મને બહુ ગૌરવ થયો છે બાપ કે હું એવા પરિવારમાં કથા કરવા આવ્યો છું કે જેણે આપણા વડીલોની પરંપરાને કાયમ માટે ટકાવી રાખી છે. અમારા પ્રકાશજીની સાથે આજે સવારે બેસવાનું થયું, મને બહુ આનંદ આવ્યો બાપ. હું રાજીપો વ્યક્ત કરું છું આપના માટે, અને આ જ પરંપરા તમારા પરિવારમાં કાયમ માટે ટકી રહેશે એવી હું ભગવાન મહાદેવને પ્રાર્થના કરું છું. કે કારણ કે વડીલની જ્યાં સલાહ લેવાતી હોય ને ત્યાં દીકરો કોઈ દી દુઃખી ન થાય સાહેબ.
બાપની સલાહ પ્રમાણે ચાલતું હોય, વડીલોની સલાહ પ્રમાણે ચાલતું હોય ને, એ દીકરાના જીવનમાં દુઃખ જેવો કોઈ દી શબ્દ આવે જ નહીં સાહેબ. કારણ કે વડીલની બુદ્ધિ છે ને એ ઠરેલી બુદ્ધિ કહેવાય. એક એક વાત, એક એક જે કંઈ પણ ચેષ્ટાઓ વિચારીને કરતો હોય, અને દીકરાની બુદ્ધિ હજી કાચી બુદ્ધિ કહેવાય. એટલે તો એવી રીતે પરનિંદા ન કરવી ધર્મનું લક્ષણ છે.